નમસ્કાર મિત્રો, સામંડા ડિજિટલ શિક્ષર પ્રસ્તુત હાસ્ય ને રીમઝીમ ભાગ 4 આપણી સમક્ષ લઈને આવી રહ્યો છું. હમણાં એક શહેર ની અંદર હું ધીમે ધીમે જતો હતો, એમાં બરોબર આમ ઉપર જોયું તો બારી દીધેલી, કાચની બારી, પણ એ બારી માંથી એક બેન આમ કરે, મને એમ શું કરું, મને હાથ કરે બારી, આમ ધ્યાન કર્યું એટલે બેન આમ 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 3-4 વાર કર્યું એટલે મને એમ શું કે બેન મને જ હાથ કરે, એટલે મને શું લેને વળી જાઓ ઉપર. એ બરોબર જેવો હું ડેલામ આમ ગેટમાં ગયો ત્યાં સિક્યુરિટી બેઠેલો, મને કહે ભાઈ ઉભો રે, ક્યાં જવું? અરે હું કહું ક્યાં જાઉં, હું આમ જોઉં બેન હાથ કરે, મને કહે કયા બેન? તો એ બારે આવી મને કહે જો અલ્યા બેન આમ 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 હાથ કરે ત્યારું ના, મને કે હાથ નથી કરતા. હું કહું તો? મને કે ઉપર કસરત નું દવાખાનું છે, એના ફ્રેક્ચર આંગળા થઈ ગયું ને, ડોક્ટરે કીધું કે બારી આગળ ઉભા રહી તમે આંગળા આમ 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 આવા કારક ગણવા જઈ. હમણાં રામાયણ સિરિયલ આપણે જોતા એ વખતે બરોબર જે આમ યુદ્ધ કરતા હોય, તમને કોઈ આમ તલવારો હમણતા હોય, એ તો આમ કેવું લાગે નિરખીને જોવો તો આપણે એમ થાય એક બીજું વાતો કરે કે શું કરે છે, કામ તમે કયા ગામ ના તરકે ભાવનગર ના, તમે કેટલા ભાઈઓ છો તરકે, ચાર ભાઈઓ છે, બે રાવણ બાજુ છે ને બે રામ બાજુ છે, તમને કેટલા કેટલા પૈસા આપે, અમને 200-200 આપે છે. પછી બહુ લડાઈ કરે ને તારે એમ કે કઈ માવો વિમલ મિરાજ કે એવું કઈ લાવ્યો છો તરકે નહીં તો હું લુખા દડો આવે ને કોઈ પૂરવી દે. હમણાં એક ભાઈ મને કે તમને કે બરોબર શરદી થઈ ગઈ હોય અને આવી રીતે કે પ્રોગ્રામમાં બોલવા જવાનું થયું હોય અને ત્યાં કાંઈ તમારે સારું પ્રોગ્રામ આમાં 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 લૂંટતું ન જવાય, મને કે તમારે એક નાકમાંથી આમ બે નાકમાં પાણી વહી જતા હોય અને વારા ઘડી આમ લૂંસવાનું થયું હોય તો તમે શું કરો? મેં કીધું તો હું એવી કાંઈક આમ દુહાની રમઝટ અને એવી કંઈક વાત ઉપાડું કેવી કે પસા ખોળા આમથી આવ્યા પસા ઘોડા આમથી આવ્યા અને ઝાકા ઝીક ઝાકા ઝીક કરીને આમ આમ કરીને દાંતા એલું સાઈ જાય. હમણાં બે ગાંડા એરપોર્ટમાં ફરવાઈ ગયા, જબરજસ્ત પ્લાન હતું, મોટું પ્લાન. એ બે ગાંડા પ્લાન ની ફરતા 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 આટા મારે, એમાં એક ગાંડો કે ઈ કે હવડા મોટા પ્લાન ને કલર કેમ કરતા હશે કલર? તા બીજો ગાંડો કે એને અહીંયા હેઠે ઉભું ને પ્લેન અહીંયા કલર ન કરે, એ કે તો એ કે એ ઉપર વયું જાય તારે એકદમ ઝીણું એવું થાય ને તારે ન્યા જઈ કલર કરી આવે. લે બોલો, હમણાં યુરોપિયન આવ્યો ગામડામાં ફરવા, ગામડામાં ફરવા આવ્યો વિદેશી માણસ, એમાં બરોબર શિયાળાનો સમય અને 7-8 જણા ભેગા થઈને રીંગણા શેકતા હતા, રીંગણા તો ઓલો યુરોપિયન પડખે આવીને કે એ ક્યાં હે વોટ ઇઝ ધીસ, તો ઓલા કે ઓળો, એમ 7-8 જણા ભેગા થતા હોય વચમાં રીંગણા શેકાતા હોય થોડોક તાપનો ભડકો થતો હોય આને ઓળો કહેવાય, ઓળો. તો ઓલો વિદેશી યુરોપિયન ભુરિયા એ લખી લીધું વોટ ઇઝ ધીસ, ઓળો ઓળો. એ ઓળો ઓળો કરીને આગળ જતો હતો ત્યાં શમશાનમાં એક સીતાને કો અગ્નિદા દીધેલો અને તમને કો ફરતા ફરતા કેટલાય માણસો બેઠેલા અને પેલા તો કઈ સુલા નહોતા એટલે હેઠે લાકડા મૂકેલા અને એમાં કોક અગ્નિદા દીધેલો ને સીતા હળગે, વિદેશી માણસ ભૂર્યો, વિદેશી માણસ ને ભૂર્યો જોઈ ગયો, ઓહો પાસે જઈને કોક છોકરો ડોસી ગુજરી ગયેલા એને જ જઈને કીધું મોટો ઓળો લાગે, મોટો ઓળો મોટો ઓળો ઓલા મારો ઢીબી લાગ્યો. તમને કહું ઈથી આગળ ગયા, ઈ કે ભાઈ એક જગ્યા હવન હાલતો હતો, હવન હાલતો હતો એટલે ન્યાજન કીધું ઈ ક્યાં હે તાર કે આ 7-8 જણા ભેગા બેઠા હોય વચમાં અગ્નિ થતો હોય ઓમ સ્વાહા ઓમ સ્વાહા ના શ્લોક બોલાતા હોય અને હવન કહેવાય, હવન હવન લખી નાખ્યું હવન. જો આગળ આગળ ગયું ને કોકલી ફેક્ટરીમાં તમને કહું એવી આગ લાગી ગયેલી, અલે વાત કરો વાલ, બરોબર જે શેઠ હતો એની જ પાસે જ કીધું
મોટો હવન કર્યો, મોટો હવન, મોટો હવન, મોટો હવન. અરે હમણાં એક જગ્યા હવન હાલતો હતો, ત્રીજા માળે હવન હાલે, અને ધુમાડાના ગોટે ગોટા બારીમાંથી નીકળે. એમાં કોકનું ધ્યાન ગયું કે ઓહો ચોથા માળે આગ લાગી, કોઈએ કઈ જોયું નહીં, ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, એ પાણીના ભંભા આવ્યા. તમને કહું નોઝરો લંબાવીને ચોથા માળે આમ બારીમાં પાણી જવા દીધું, એ બે મિનિટ થઈને ત્યાં અંદરથી ગરધડીને ગોળદા દાન બધા પલળેલા આમ બારીએ ડોકાણા. એ કે હે ભાઈ, એ કે કેમ આગ નથી લાગી? તાર કે ના ના અહીંયા તો હવન આલ્યા છે, હવન તમે તો અમારો હવન ઠારવી દીધો. આ ભારત ભૂમિ ઉપર એવા કઈક સુરા થઈ ગયા છે, એવા પાળિયા થઈ ગયા, એવા ઘડવૈયા થઈ ગયા. ઘડવૈયા એમ કહેવાય છે કે પથ્થર ને લઈ એક ઠાકોરજીની મૂર્તિ ઘડતા હોય, પણ પથ્થર કહેતો હોય ઘડવૈયા ને કે ભાઈ ઘડવૈયા ઠાકોરજી નથી થવું, મારે તો કોક એવા પાળિયા ના પથ્થર ના પાળિયા થઈને પૂજાવું ને. કે હોમ હવન ને ધૂપ ધુમાડામાં મારે નથી રે મુંજાવું. એ ભાઈ ગડવૈયા, હોમ હવન ને ધૂપ ધુમાડામાં મારે નથી મુંજાવું. હોમ હવન ને એ ધૂપ ધુમાડામાં જો ને મારે હવે નથી રે મુંજાવું. એ બેટડે બાપના મોઢા ના ભણ્યા એવા કોમળા હાથે રે ખોડાવું. એ ઘડવૈયા મારે હવે ઠાકોરજીર નથી થાવું. એ ઘડવૈયા મારે હવે ઠાકોરજીર નથી થાવું. ધડ ધીંગણે જના માથડા મહાણે એના પાળિયા થઈને રે પૂંજાવું. રે ઘડવૈયા મારે ઠાકોરજીર નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજીર નથી થાવો. ઘડવૈયા મારે ઠાકોરજીર નથી થાવ. ધણ ધીંગાણે જેના માથડા મહાણે એના પાળિયા થઈને પૂંજાવો. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આવી ઘણી વાતો છે, પણ એ ગામમાંની અંદર હમણે આશરી વાતો થોડીક લેલી. ગામડું ગામ છોકરા દાદા ગુજરી ગયા, બધા આવ્યા બે હણામાં મને પૂછવા હું હતું દાદાને. છોકરો કે દાદા ને કઈ નહોતું, દાદા દૂધ પીતા પીતા ગુજરી ગયા. હે કે દાદા ને દૂધ દૂધ પીતા પીતા ગુજરી ગયા. કઈ રીતે? એવી રીતે દૂધ તાર કે ડાયરેક્ટ આ સળ પીતા હતા, પેસે ઠોક્યું પાટું. હમણાં એક છોકરાના દાદા ગુજરી ગયા, તે બધા આવ્યા એટલે પૂછ્યું દાદા ને કેમ ગુજરી ગુજરી ગયા. તાર કે રામ સપ્તાહ સાંભળવા ગયા, સપ્તાહ સાંભળતા સાંભળતા ગુજરી ગયા. કે તો બહુ ભાગ્યશાળી કહેવાય. ઓલો કે ભાગશાળી હું કપાળ કહેવાય, માથે સ્ટીરિયો પડ્યો. સપ્તાહ સાંભળતા સાંભળતા જે ઓલી મોટી માઇક ની પેટી હોય ને પાયામાંથી એના બોલ ખોલવા મીણ્યા. કે થોડાક બોલ બહુ મોટા લેના ખોલી જાય તો હળવળું ઘેરે કાયમ લાગે, ન્યાય હખણા નથી બેતા તમને કહું. પછી ઓલા છોકરા કે સપ્તાહ સાંભળતા સાંભળતા દાદા ગુજરી ગયા, પણ કઈ રીતે? માથે સ્ટીરિયો પડ્યો. તો આવી ઘણી હાસ્યની વાતો, ઘણી સુરૂરી વાતો કરી. અમારી ચેનલને લાઈક કરો. ભીખાભાઈ ગડાદરાના સૌને જય માતાજી. હાય, જો મિત્રો હાસ્યની રીમઝીમ નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન વગાડવું ભૂલતા નહીં. ધન્યવાદ.